राघव घरे पहुंचता है मने नोट्स मेल करी देजे भले। हाँ अवनी जरूर। ओके काले मड़िए। आओ जे अवनी। तारी क्लास केवी हती? क्लास सारी हती पापा। पापा तमारा हाथ में शू छे? शू आने जोई छे कुछ? अरे आ एक पैम्फलेट छे अवनी, आले जो। आस्त्री केटली सुंदर दिखाई रही छे, कौन जाने आटली सुंदर केवी रीते दिखाई छे। कदाच मारे आ नंबर पर कॉल करवो जोईए, हूं पण गोरी आने सुंदर दिखावा इच्छू छु। पापा શું હું તમારો ફોન લઈ શકું છું? શું તારે રાઘવને કોલ કરવું છે? હું નંબર લગાવી આપું? નહીં પાપા, હું આ નંબર પર કોલ કરવા ઈચ્છું છું, હું પણ આ છોકરીની જેમ સુંદર દેખાવા ઈચ્છું છું। અવની આ ફક્ત એક જાહેરાત છે, અવારનવાર જાહેરાત લોકોને કેર માર્કે દોરાવવા ગુઠ્ઠા વાયદા કરે છે અને લોકોને વિશ્વાસ અપાવે છે કે તેઓ થોડા સમયમાં પોતાના વાસ્તવિક રૂપને બદલી દેશે। હા હું સમજું છું। થોડાક સમય પહેલા આપણા પાડોશીના દીકરાએ સોશિયલ મીડિયા પર કોઈક પ્રોટીન ડ્રિંક પીવાથી લંબાઈ વધવાની એક જાહેરાત જોઈ। એના ઘરવાળાએ ઘણા પૈસા ખર્ચ કરીને તે ખરીદી લીધું, પણ લંબાઈ તો તમારા જીન્સ અને હોર્મોન્સથી નક્કી થાય છે। પ્રોટીન ડ્રિંકથી લંબાઈ વધારવામાં કોઈ મદદ નથી થતી। આ બ્રોશર અને પેમ્ફલેટ ઘણીવાર આકર્ષક પ્રસ્તાવો આપે છે, જ્યારે આપણે એમના પર વિશ્વાસ કરતા અગાઉ આપવામાં આવેલી સૂચનાઓની પ્રમાણિકતા જરૂર તપાસવી જોઈએ। સુંદરતા એ વાત પર નિર્ભર કરે છે કે કોઈ વ્યક્તિ સ્વયંને કેવી રીતે જુએ છે। તું જેવી પણ છે સુંદર છે। ધન્યવાદ પપ્પા અને માં, મને સાચા અને ખોટાના અંતરના મહત્વને સમજાવવા બદલ। હું આને પોતાના મિત્રો સાથે પણ શેર કરીશ। કેમ છે અવની? રાઘવ શું બધું ઠીક છે? તું ગભરાયેલો લાગે છે। હું સોશિયલ મીડિયા ચેક કરી રહ્યો હતો, જ્યાં મેં અવારનવાર આવતી એક ઘડિયાળની જાહેરાત જેમાં 80% કેશબેકનું ઓફર હતી, મેં વિચાર્યું કે આ ખરીદીને પપ્પાને સરપ્રાઈઝ ગિફ્ટ આપી શકું છું। એ સાઇટ કેશબેક ઓફર માટે કાર્ડની ડિટેલ્સ માંગી, મેં પપ્પાને પૂછ્યા વગર એમના કાર્ડની ડિટેલ્સ ભરી દીધી। ઉફ નહીં, પછી શું થયું? જેવી મેં ડિટેલ્સ ભરી તેવું જ પેજ રીલોડ થવા લાગ્યું અને સંદેશો આવ્યો ઓફર ઇનવેલિડ। હું ખૂબ જ ગભરાયેલો છું, જો એમણે મારા પપ્પાની બેંક ડિટેલ્સ નો દુરુપયોગ કર્યો તો મારે શું કરવું જોઈએ? આ બહુ ખતરનાક છે રાઘવ, પ્લીઝ પોતાના પપ્પા અને માં સાથે તરત વાત કર અને મને આશા છે કે તે તરત કોઈ એક્શન લેશે। ઠીક છે અવની, થેન્ક્સ, બાય। રાઘવ તું ઠીક તો છે ને? હા માં, શું થયું? તું હંમેશા પોતાના ફોનમાં બિઝી રહે છે અને ખૂબ ઓછી વાત કરે છે। માં હું તમારી સાથે કોઈક વાત શેર કરવા ઈચ્છું છું, મને લાગે છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે। શું થયું રાઘવ? હું પપ્પાને એમના બર્થડે પર એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે ઓનલાઈન એક ઘડિયાળ ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। સાઇટ કાર્ડ ડિટેલ્સ માંગી તો મેં પપ્પાને પૂછ્યા વગર જ એમના કાર્ડની ડિટેલ ભરી દીધી અને વગર કન્ફર્મેશને સાઇટ ક્રેશ થઈ ગઈ। હાય સુધા, મને બેંકથી પૈસા કપાવવાનો એક સંદેશો મળ્યો છે, શું તે કે રાઘવે મારા કાર્ડથી કંઈક ખરીદ્યું છે? હા, એક ખોટું ટ્રાન્ઝેક્શન થયું છે। હમણાં હું રાઘવ સાથે જ આ બાબતે વાત કરી રહી હતી, તમારે તમારી બેંક સાથે તરત વાત કરવી જોઈએ, રાઘવ ખૂબ જ ચિંતામાં છે। ઓકે, હું હમણાં ઘરે આવું છું। પપ્પા હમણાં જ ઘરે આવી રહ્યા છે, ચિંતા ના કર, તેઓ તરત જ ફરિયાદ નોંધાવી દેશે। હેલો પોલીસ સ્ટેશન, હું તમારી શું મદદ કરી શકું છું? મારા બેંક કાર્ડનો ઉપયોગ કરીને એક ખોટી લેવડદેવડ થઈ છે। ઓકે થોબો, હું તમારા કોલને સાયબર ક્રાઇમ સેલમાં આપી રહ્યો છું। હેલો, હેલો સર, હું સમજી રહ્યો છું સર, શું તમારી પાસે કોઈ જાહેરાત અથવા વેબસાઇટનો સ્ક્રીનશોટ છે? કૃપા કરી તે અમને શેર કરો અને જો કોઈ અનુચિત કે ધમકી ભર્યા સંદેશા અથવા ખોટી ઓફર મોકલે છે તો તમે પોલીસમાં ફરિયાદ કરવામાં બિલકુલ સંકોચ ન કરશો। સર તમારી સલાહ માટે આભાર, આ ઘણી ઉપયોગી છે। તમે ચિંતા નહીં કરો, અમે કેસની તપાસ કરીશું। માં અને પપ્પા મને માફ કરી દો, હું તમારા બર્થડે પર તમને ખુશ કરવા ઈચ્છતો હતો। ઓહ મારા વાલા દીકરા રાઘવ, હું સમજી શકું છું, બસ હવેથી તું સતર્ક રહેજે।
રાઘવ, તારે તારી ઓનલાઈન પ્રવૃત્તિઓનું ધ્યાન રાખવું જોઈએ. ઓનલાઈન દુનિયાને જરા પણ પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડવા દો. હા માં, મેં અનુભવ્યું છે કે ફોન અને ગેજેટ્સ આપણો ઘણો બધો કિંમતી સમયને નષ્ટ કરી દે છે. હવેથી હું ફોનનો ઓછો ઉપયોગ કરીશ. આઈ પ્રોમિસ. મીડિયા સૂચનાને પ્રસારિત કરવા અને જાગૃતતા પ્રસારવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. જ્યારે સોશિયલ મીડિયા આપણા જીવનને કોઈક રીતે બદલી શકે છે અને વ્યક્તિગત અને વ્યવસાયિક ઉન્નતિમાં વૃદ્ધિ કરી શકે છે, જો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો આના નુકસાન પણ છે. સોશિયલ મીડિયા અવારનવાર કિશોરોનો પોતાનો દોસ્તો અને પરિવારની સાથે શારીરિક સંપર્કને ઓછો કરી દે છે, જેના કારણે તેઓ સામસામા બેસીને વાત ન કરી શકવાથી એકલા અને અટુલા હોવાનું અનુભવ કરે છે. સોશિયલ મીડિયા પર સાયબર ઉત્પીડન અને ગોટાળાની ઘણી બધી ઘટનાઓ બને છે. એટલા માટે આપણને પ્રાપ્ત થનારી સૂચનાઓની તપાસ કરવી જોઈએ અને ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેવું જોઈએ.